નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ અમૃતિયા, શ્રી નવયુગ સ્કૂલની આ વિડિયો લેક્ચર સિરીજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન અને ધોરણ 8 એની અંદર આવતો પાઠ નંબર 5 એનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ, કે જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરેલી હતી. એ ભાગની અંદર આપણે એવું જોયું હતું કે કોલસો, આ કોલસા વિશેની માહિતી જે છે એ આપણે આના પહેલાંના તાસની અંદર સમજી ગયા. આજે આપણે ભણવાના છીએ એનો બીજો ભાગ છે કે પેટ્રોલિયમ. આ પેટ્રોલિયમની સાથે સાથે એક એવું બળતણ કુદરતી વાયુ, એનો પણ અભ્યાસ આપણે આજે કરીશું. આપણે આ પાઠની શરૂઆતમાં જ એવું સમજી ગયા હતા કે પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો. પ્રાપ્ય એટલે કે ફરીથી મળી શકે તેવા, અને અપ્રાપ્ય કે જેનો મતલબ એવો થાય કે જે ફરીથી મળી શકે તેમ નથી, એનો જથ્થો છે એ મર્યાદિત છે, એ ટૂંક સમયની અંદર, થોડા વર્ષોની અંદર ખૂટી જવાની સંભાવના છે, એ અપ્રાપ્ય વસ્તુ કહેવાય. તો આવી અપ્રાપ્ય વસ્તુઓમાંથી સૌથી પહેલું આપણે જોયું હતું પેટ્રોલિયમ, કોલસો, પછી કુદરતી વાયુ હોય એમાં જંગલો છે, વન્ય જીવો છે, આ બધી બાબતોનો સમાવેશ થઈ શકે છે. પણ એમાંથી આપણે આ પાઠની અંદર ભણવાના આવતા ત્રણ સંસાધનો, જેમાંથી પહેલું છે કોલસો, કે જે આપણને ક્યાંથી મળે, કેવી રીતે બનો, એમાંથી કેવા કેવા સ્વરૂપો અલગ થઈ શકે, આવી બધી વાત છે જેની ચર્ચા આપણે કરી હતી. હવે તમે યાદ કરો કે આ કોલસો છે એ બનો કઈ રીતે, તો તમને યાદ આવશે કે કોલસો જમીનની અંદર, જે આ બધા વૃક્ષો જે છે એ પૂર જેવી આફતોના કારણે જમીનની અંદર દટાઈ જાય છે, ત્યારે એના ઉપર માટીના થર જામતા જાય, અને એ અંદર પડેલા જે લાકડા છે, જે વનસ્પતિ છે, જે વૃક્ષો છે જંગલના, એ ધીમે ધીમે સળવા લાગે છે, અને ત્યાં મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થાય, અને આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય. આવું આપણે ભણી ગયા હતા. હવે આજે આ પેટ્રોલિયમ કઈ રીતે બને છે, એના જેવી જ પ્રોસેસ આ પેટ્રોલિયમની અંદર કરવામાં આવે છે. તો આપણે સમજીએ કે પેટ્રોલિયમ છે એને બનાવટની અંદર, જમીનની અંદર, તો એની વ્યાખ્યા કઈ રીતે લખી શકાય. આવો પ્રશ્ન બે માર્કની અંદર આવે કે પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થયું, તો તમે એમાં લખી શકો કે મિલિયનો વર્ષ પહેલાં, એટલે ઘણા બધા વર્ષ પહેલાં, દરિયાની અંદર રહેતા સૂક્ષ્મજીવો છે એ કોઈ આફતોના કારણે મરી જાય છે, એટલે કે મૃત પામે છે, અને એ દરિયાના તળિયે બેસી જાય છે. હવે તળિયામાં માટીના થર જામતા ધીમે ધીમે એના ઉપર દબાણ આવે, અને ત્યાં કોઈ તાપમાન, એટલે કે હવાની ગેરહાજરી, એટલે કે આવું તાપમાન, દબાણ, એના કારણે આ મૃત જીવો છે એના શરીરમાંથી એક એવું પ્રવાહી બની જાય છે, એને પેટ્રોલિયમ કહેવામાં આવે. અને પેટ્રોલિયમ છે એ શુદ્ધ નથી હોતું. પેટ્રોલિયમનો મતલબ પેટ્રોલ એવો નથી થતો. તો શું થાય? પેટ્રોલિયમનો મતલબ એવો થાય કે પેટ્રોલિયમની અંદર ઘણા બધા ઘટકો રહેલા હોય. આ પેટ્રોલિયમ છે એ દરિયાની અંદરથી આપણને મળે તો એ શું તળિયેથી મળતું હશે? ના, કારણ કે પેટ્રોલિયમ એક તેલી પદાર્થ છે. તમને ખબર જ હશે કે પાણી અને તેલ ક્યારેય મિશ્ર ન થઈ શકે. તો એ પાણીની અંદર જો તેલ હોય તો પાણીની સપાટીમાં ઉપરની સાઈડ તેલ છે એ તરતું દેખાય છે, કારણ કે એ પાણી કરતાં હલકું હોય છે એટલા માટે. તો એવી જ રીતે આ દરિયાની ઉપરની સપાટી તરફ પેટ્રોલિયમ જે છે એ મળે છે, અને એને ત્યાંથી મેળવવામાં આવે છે. તો આ પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા, કે લાખો વર્ષ પહેલાં દરિયાની અંદર રહેતા સૂક્ષ્મજીવો જે છે એ કોઈ આફતોના કારણે મૃત પામે છે, અને ધીમે ધીમે તાપમાન અને દબાણના લીધે એ ધીમે ધીમે પેટ્રોલિયમમાં ફેરવાઈ જાય છે, અને ત્યાંથી એને એકઠું કરવામાં આવે છે. સૌ પ્રથમ તેલનો, એટલે કે પેટ્રોલિયમનો આવો જે કૂવો છે એ અમેરિકાના પેન્સિલ્વેનિયા નામના જે શહેર છે એની અંદર 1859માં ખોદવામાં આવેલો હતો. અને બીજું કે 1867, એના 8 વર્ષ બાદ અસમના માકુમ શહેરની અંદર
આવું તેલ કાઢવામાં આવે છે. ત્યારબાદ ભારતની અંદર જોઈએ તો ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ, ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી આવું પેટ્રોલિયમ જે છે એ મળી આવે છે. તો દરિયાની અંદર આ મળતું પેટ્રોલિયમ છે એ શુદ્ધ નથી હોતું, એની અંદર ઘણા બધા એવા ઘટકો રહેલા હોય છે. તો આ પેટ્રોલિયમમાંથી એ ઘટકોને આપણે પેટ્રોલિયમ ક્યારે ડાયરેક્ટલી કામ લાગતું નથી, એની અંદર રહેલા ઘટકો છે એને અલગ કરવા પડે. તો એના માટે આપણે એનું શુદ્ધિકરણ કરવું પડે. શું કરવું પડશે? શુદ્ધિકરણ. આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે એ રિફાઇનરીની અંદર કરવામાં આવે છે. કોઈ એવી એક ભઠ્ઠી હોય, એ ભઠ્ઠીની અંદર પેટ્રોલિયમને ભળી નાખી દેવાનું, ત્યારબાદ એને ગરમ કરવામાં આવે. તો જેમ જેમ ભઠ્ઠીનું તાપમાન વધતું જશે તેમ તેમ એ ભઠ્ઠીમાંથી અલગ અલગ ઘટકો છે એ છૂટા પડતા જાય અને ત્યાંથી એને મેળવી લેવામાં આવે છે. તો સૌથી ઓછામાં ઓછા તાપમાને કેવા પદાર્થો મળે, ત્યારબાદ કેવા પદાર્થો મળે, અને જ્યારે એ ભઠ્ઠીનું તાપમાન છે એ 400 કે 500 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય ત્યારે એમાં લાસ્ટમાં જે પદાર્થ મળે એને ડામર કહેવામાં આવે, જે તમે જોયો જ હશે. તો આવી રીતે આ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે. પેટ્રોલિયમ વિશે 2-3 વાક્ય જોઈએ તો ઘેરું અને તેલી પ્રવાહી છે, એટલે ઘટ પ્રવાહી કહેવામાં આવે છે, અને અણગમતી વાસ ધરાવે, ખૂબ જ ખરાબ વાસ ધરાવતું એ પ્રવાહી હોય. પેટ્રોલિયમમાંથી કેવા કેવા પદાર્થો મળે? તો પેટ્રોલિયમ વાયુ છે, એટલે કે જે આ એલપીજી, સીએનજી એ બધા, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ અને મીણ, આવા વિવિધ પદાર્થો જે છે એ પેટ્રોલિયમમાંથી મળે છે. તો હવે આપણી પાસે પેટ્રોલિયમ આવી ગયું છે, એને આપણે બધાએ અલગ કરવાનું છે, એમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાના છે. તો સૌ પ્રથમ આપણે એને રિફાઇનરીની અંદર લઈ જઈએ. રિફાઇનરીની અંદર એને શુદ્ધ કરવામાં આવે, પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહેવામાં આવે છે. તો આ શુદ્ધિકરણ કોઈ એવી રિફાઇનરી હોય એની અંદર ભઠ્ઠી હોય, એ ભઠ્ઠીમાં પેટ્રોલિયમને નાખી દેવાનું, ત્યારબાદ એને નીચેથી ગરમી આપવામાં આવે. ગરમી આપવામાં આવે એટલે અલગ અલગ તાપમાને એમાંથી આવા અલગ અલગ પદાર્થો મળે છે. તાપમાનનો ઉલ્લેખ કંઈ આપણા અભ્યાસની અંદર કરવામાં આવેલો નથી, કારણ કે 8મા ધોરણની અંદર તમારા લેવલ મુજબ તમારે તાપમાનનો અભ્યાસ હજુ સુધીમાં આવતો નથી. તમે જ્યારે આગળ ભણશો ત્યારે તમને એ પણ જાણશો કે ભાઈ પેટ્રોલ છે તો એ કેટલા અંશ સેલ્સિયસ તાપમાને મળે છે, ડીઝલ કેટલા તાપમાને એમાંથી છૂટવું પડે છે, ડામર છે એ કેટલા તાપમાને છૂટવું પડે છે. આટલા જ પદાર્થો નથી, આમાંથી ઘણા બધા પદાર્થો હજી પણ મળે છે, પણ આપણા અભ્યાસની અંદર આવતા જે પદાર્થો છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો આ પેટ્રોલિયમમાં ઘટકો છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય, આમાંથી મોસ્ટ ઓફ ઉપયોગ તમને ખબર જ હશે, મોસ્ટ ઓફ ઘટકોને તમે ઓળખતા જ હશો. તો પણ એકવાર આપણે જોઈ લઈએ. એલપીજી, કુદરતી વાયુ. એલપીજી તમે બધા ઓળખતા જ હશો, આને કે દબાણયુક્ત વાયુ એને ભરી દેવામાં આવે. તમારા ઘરે જે ગેસના સિલિન્ડર છે એની અંદર એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આનું પૂરું નામ તમારે યાદ રાખવાનું, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ એક પ્રકારનો ગેસ છે જે ઘરની અંદર તમારે બળતણ તરીકે અથવા તો ઉદ્યોગો જે છે એની અંદર પણ બળતણ તરીકેનો ઉપયોગ થાય છે. એક વાત બીજી કહું કે ઘરની અંદર જે ગેસનો સિલિન્ડર છે એની અંદર આ એલપીજી ભરવામાં આવેલો હોય, પેટ્રોલિયમનું જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે સૌથી પહેલો મળતો પદાર્થ છે એ કુદરતી વાયુ. મીન્સ કે એ એલપીજી હોઈ શકે, સીએનજી પણ હોઈ શકે. સીએનજીનો મતલબ એ થાય છે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ બંને કુદરતી વાયુ છે એ સૌ પ્રથમ મળે છે, અને એને જે ઘટકો આ બધા નાખેલું છે પેટ્રોલિયમ એની જે ટાંકી હોય મોટી, એમાં સૌથી ઉપરના છેડે વાયુ છે એટલે ઉપર જશે, એટલે ગરમ થાય પેટ્રોલિયમ, ત્યારે આ વાયુ ઉપર જાય અને કોઈ નળી વાટે એને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવે છે.
આગળ જોઈએ કે પેટ્રોલ, કે જેનો ઉપયોગ તમને બધાને ખબર જ છે કે વાહનોની અંદર બળતણ તરીકે, હવાઈ જહાજની અંદર પણ બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ કેરોસીન. તો કેરોસીન એટલે સ્ટોવ, જે ઓલો નાની સગડી જેવું હોય, દીવા, દીવો કરવા માટે આપણે કેરોસીનનો ઉપયોગ કરી શકીએ, અથવા તો જેટ પ્લેનની અંદર બળતણ તરીકે પણ કેરોસીન છે એનો ઉપયોગ થાય છે. તમને ખબર હોય પ્રાઇમસ હોય તમારા ઘરે, પહેલાંના સમયની અંદર આ ચૂલા તરીકે એક પ્રાઇમસનો ઉપયોગ થતો, તો એ પ્રાઇમસ છે એની અંદર પણ કેરોસીન નાખવામાં આવતું. હવે આવે ડીઝલ. ડીઝલ ક્યાં વપરાય? તો તમને ખબર જ છે કે મોટા મોટા ભારે વાહનો, અમુક કારની અંદર ડીઝલનો ઉપયોગ થાય, પછી કોઈ એવા ઇલેક્ટ્રિક જનરેટર હોય, અથવા તો ખટારા છે, બસ છે, આવા મોટા મોટા વાહનો હોય એની અંદર ડીઝલ છે એનો ઉપયોગ કરવામાં આવે. ઊંજણ તેલ, તો ઊંજવા માટે વાહનોના વિવિધ ભાગ છે એને ઊંજવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. તમને બધાને ખબર હશે, તમે જો સાયકલનો કે બાઇકનો ઉપયોગ કરતા હો તો એમાં ઘણી વખત એની જે ચેઇન હોય એની અંદર તમે એમ કહેતા હોય કે એને ઓઇલ કરવું છે. ઓઇલ કરવાનો મતલબ શું થયો? તો એ ઊંજણ તેલ દ્વારા એ કરવામાં આવે છે, એટલે એને ઊંજણ તેલ કીધું. એનો ઉપયોગ ઊંજવા માટે પેરાફિન મીણ, તો એમાંથી આવું મીણ પણ મળે છે, એ મીણનો ઉપયોગ થાય મલમ, મીણ, વેસેલિન બનાવવા માટે. છેલ્લે આવે બિટુમિન. બિટુમિનનો ઉપયોગ છે એ રંગો બનાવવા માટે, અથવા તો રોડને સમતલ કરવા માટે, એટલે કે ડામરનો જે એક ભાગ કહી શકાય. તો મિત્રો, આ વાત થઈ પેટ્રોલિયમના વિવિધ ઘટકો, કે જે આપણે પેટ્રોલિયમ આખું કાળું ઘટ પ્રવાહી મળે છે એમાંથી શુદ્ધિકરણ કર્યા પછી જે પદાર્થ મળે છે એને આ બધા ઘટકો કહેવામાં આવે. આટલા પદાર્થો અને આનાથી પણ વધુ પદાર્થો આપણને એમાંથી પ્રાપ્ત થાય, એના ઉપયોગો તમે જુઓ તો આપણા રોજિંદા જીવનની અંદર એ કેટલું મહત્ત્વનું કહી શકાય, એના ઉપયોગો કેટલા મહત્ત્વના કહી શકાય. તો એના કારણે જ આ પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, કાળું સોનું પેટ્રોલિયમને શા માટે કહેવામાં આવે? તો રોજિંદા જીવનની અંદર એના આટલા બધા ઉપયોગો છે જેના કારણે એક પ્રકારનું આપણું સોનું જ કહી શકાય, પણ એ કાળું પ્રવાહી છે એટલા માટેને એવું નામ આપવામાં આવેલું છે કે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. આગળ જોઈએ કે આ પાઠનો છેલ્લો ભાગ જે છે કુદરતી વાયુ, ત્રીજું પુનઃ અપ્રાપ્ય સંસાધન, કે જે ફરીથી પ્રાપ્ત નહીં થઈ જાય. તો એવું આવે છે કુદરતી વાયુ. આ કુદરતી વાયુ વિશે આપણે વાત કરીએ તો આપણને તરત જ સીએનજી યાદ આવે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એનું પૂરું નામ તમારે ખાસ યાદ રાખવાનું થાય તો આ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. એનો ઉપયોગ તમે બધા જુઓ જ છો કે વાહનોની અંદર અથવા તો બળતણ તરીકે એનો ઉપયોગ ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે. હવે એનો ઉપયોગ શા માટે આટલો સરળ છે? કારણ તો કે સીએનજી છે એ ખૂબ જ સસ્તું પડે છે, બીજું કે એ પ્રદૂષણ રહિત બળતણ કહેવામાં આવે છે, અને ત્રીજું કે એને સહેલાઈથી અન્ય જગ્યાએ પહોંચાડી શકાય છે. તમારા ઘર સુધી જો પાઇપલાઇન આવેલી હોય તો તમે જોઈ શકો છો કે એ તમારા ઘર સુધી પહોંચાડવું કેટલું સહેલું થઈ જાય, કારણ કે પાઇપલાઇન મારફતે દરેક જગ્યાએ એને પહોંચાડી શકાય છે. તો આજના સમયની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ પેટ્રોલ ડીઝલના ઉપયોગ કરતાં આ સીએનજીનો ઉપયોગ જે છે એ કરવાથી વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું ફેલાય છે. સાવ ઓછા પ્રદૂષણના કારણે આનો ઉપયોગ વધારવાનું અત્યારે કહેવામાં આવે છે. તો એ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય? તો ભારતની અંદર જોઈએ તો ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર આવી જગ્યાએથી આના સંગ્રહ સ્થાનો છે, એટલે કે એ જગ્યાએથી આ પ્રાપ્ત થાય છે. બીજું કે આના વિશે જે એની સંસ્થા, જે ભારત લેવલે જે સંસ્થા કાર્ય કરતી હોય કે ભાઈ આના ઉપયોગો વધારો શા માટે, અથવા તો વાતાવરણમાંથી પ્રદૂષણ છે એ ઘટાડવા માટેના ઉપયોગો થઈ રહ્યા છે, તો એની એક સંસ્થા છે PCRA, તો પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, આ નામની એક સંસ્થા છે જે કાર્યરત છે, જે તમને વાતાવરણમાંથી પ્રદૂષણને મુક્ત કરવા માટેના ઉપાયો બતાવે છે. એ લોકોનું એવું કહેવું છે કે તમારા વાહનની એન્જિનની નિયમિત સફાઈ કરાવવી જોઈએ, જેથી કરી અને વાતાવરણમાં ખોટા ધુમાડા છે એ ન ફેલાય.
બીજું કે તમારે ચાલીને જઈ શકાય તેવી જગ્યાએ તમે બાઇકનો કે કારનો ઉપયોગ ન કરો તો એટલું પ્રદૂષણ ઓછું ફેલાઈ શકે. ત્રીજું કે કોઈ તમે એવી જગ્યાએ ટ્રાફિકમાં ઊભા છો કે જ્યાં સિગ્નલ લાઇટ બંધ છે અથવા તો તમને જવાનો ઇશારો નથી, જ્યાં સ્ટોપ આવે છે એ જગ્યાએ તમે તમારા વાહનના એન્જિનને બંધ કરી દો, જેથી કરી અને એટલું તમારું પેટ્રોલ પણ બચી શકે અને બીજું કે એટલો ધુમાડો વાતાવરણની અંદર ઓછો જઈ શકે જેથી પ્રદૂષણને અટકાવી શકાય છે. તો આ PCRA નામની જે સંસ્થા છે એ કાર્યરત છે. આપણે આ પાઠની અંદર જોયું કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આવા ત્રણ સંસાધનો વિશેની ચર્ચા કરી. હવે બાકીના જે સંસાધનો છે એની ચર્ચા તમે આગળના ધોરણમાં અથવા તો અગાઉ આગળના પાઠની અંદર કરશો. તો હું આશા રાખું છું કે આ પાઠની અંદરના જે ત્રણ ભાગ હતા, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, તમને સરળતાથી અહીંયા સમજાઈ ચૂક્યા હશે. તો હવે પછી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.